ગુજરાત સહિત જામનગરમાં પણ લુખ્ખાઓનો અને આવારા તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ચોથી જાગીર ગણાતા પત્રકારો પણ તેનો ભોગ બની રહ્યા છે. જામનગરના DK 20 સર્કલ પાસે 3 અજાણ્યા શખ્સો દ્વારા પત્રકાર પર હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને ઘટનાની જાણ થતાં જ C ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે. હાલ ગુજરાત સહિત ભારતભરમાં ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને જાણે કે પોલીસનો કોઈ ડર ના હોય તેમ લુખ્ખાઓ અને આવારા તત્વોનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ચોથી જાગીર ગણાતા પત્રકારો પણ સલામત નથી. મળી રહેલ માહિતી મુજબ જામનગરમાં DV સર્કલ પાસે દિવ્ય ભાસ્કર અખબારના બ્યુરો ચીફ તરીકે કાર્યરત એવા સમીર ગડકરી પર 3 અજાણ્યા શખ્સોએ પાછળથી સળિયા અને મૂઠ વડે હુમલો કરતા સારવાર માટે પત્રકાર સમીર ગડકરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પત્રકાર પર હુમલો થયાની જાણ પોલીસને થતાં CT B ડિવિઝન પોલીસ કાફલો હોસ્પિટલે દોડી જઈને ભોગ બનનારનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરેલ. હર્ષલ ખંડેરિયા, ZSTV જામનગર. મારે રોલ ઓકે ભાઈ. આજે હું મારી બેઠકથી જે સવારે બેસું છું મિત્રો સાથે, ત્યાંથી ઓફિસે જવા નીકળ્યો ત્યારે 11 વાગે ઠાકર સ્ટોર પાસે 3 જણા જૈણા હોન્ડા ઉપર આવ્યા. તેમને એટલે મેં જોયા, તેમણે મને રોકવાનો પ્રયત્ન કર્યો પહેલે, પછી હું ગાડી લઈને નીકળી ગયો. એટલે એને સળિયાનો છૂટો ઘા કર્યો એટલે હું ગાડી લઈને નીકળી ગયો. DKV પાસે તે લોકો પાછળ આવ્યા, જે અમારે ગાડી બ્રેક કરવા પડી એટલે ત્યારે તે લોકોએ મને મૂઠ માથામાં મારી, મૂઠ મારી સતત ગાળો બોલીને થાય હું સીધો વિકાસિત થઈ ભાગી ગયો. તો એ લોકો પણ ત્યાંથી ક્યાંક નીકળી ગયા હતા. ગાડીમાં લગભગ નંબર પ્લેટ હતી નહીં અને અજાણ્યા હતા, અને એવું લાગે છે, મને મારું એવું માનવું છે કે કોકે મોકલેલા હોવા જોઈએ, કારણ કે એને કોઈ કોઈ ઇન્ટેન્સ નતા. હું એને ઓળખતો નથી ને હું એ નથી ઓળખતા. ગાડીમાં એટલે પ્લાનિંગ કરીને વ્યવસ્થિત હતા, સળિયો મૂઠ ને આ તેનું, અને ગાળું સિવાય બીજું કંઈ બોલતા નતા. એવું તો ઘણા બધા રિપોર્ટિંગ કર્યા છે, કયા યાદ એટલે એ કંઈ ખબર નથી.